नमस्कार मारा वाला विद्यार्थी मित्रों, आज बात करीशुं नास परीक्षा जे 12 तारीखे लेवामां आवनार छे, नेशनल एचीवमेंट सर्वे धोरण 8। मित्रों, कया प्रकारना प्रश्न पूछाई शके छे तेनी आपणे संपूर्ण चर्चा करवाना छीए। ए पेला जो चेनलनी अंदर प्रथम वखत आव्या छो तो चेनलने सब्सक्राइब करी बाजूमां आपेला बेल आइकन उपर ऑल नोटिफिकेशन करी देजो। मित्रों, तमारा बधा ज जे नेशनल एचीवमेंट सर्वे એટલે કે નાસના જે મહત્વના ટેસ્ટ પેપર છે અમે લઈને આવવાના છીએ, તો મિત્રો સૌથી પહેલા મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવે વાત કરીશું નાસ પરીક્ષા જે છે એ પ્રશ્નપત્રની અંદર 60 પ્રશ્નો હોય છે, બધા જ પ્રશ્નોના જવાબ આપવાના તમારે પ્રયાસ કરવાના રહેશે। ધોરણ 8 માટે આ પ્રશ્નપત્રની અંદર 4 વિષયો રહેશે, દરેકના 15 પ્રશ્નો રહેશે। ભાષાના 1-15 પ્રશ્નો, ગણિતના 16-30, વિજ્ઞાનના 31-45 અને સામાજિક વિજ્ઞાનના 46-60 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે। આ પ્રશ્નપત્રોને જવાબ આપવા માટે 120 મિનિટ ફાળવવામાં આવશે અને તમને આપવામાં આવેલી OMR શીટની અંદર તમારે જવાબ આપવાના રહેશે। મિત્રો, OMR શીટની અંદર તમારે ઘૂંટી અને બ્લેક અથવા વાદળી બોલપેનથી જે કુંડાળું છે એને પૂર્ણ કરવાનું છે। દાખલા તરીકે અહીં એક પ્રશ્ન પૂછેલો છે કે નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે, તો સાચો જવાબ નંબર 2 આવે છે, 3275। તો આપણે અહીં આવી રીતે જે તમને OMR શીટની અંદર 2 નંબર આપેલો છે એને પૂરેપૂરું મિત્રો તમારે ઘોંટી લેવાનો છે, અહીં જે નીચે દર્શાવ્યું છે આ પ્રકારે કરવાનું નથી। તો ખાસ OMR શીટ આવી રીતે ભરવાની છે। મિત્રો, આનો પણ અમે વિડીયો બનાવીને મૂકી દીધેલો છે કે OMR શીટ કેવી રીતે ભરી શકાય, તો એ તમે જોઈ લેશો એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે। હવે આપણે વાત કરીશું ધોરણ 8 મિત્રો ભાષાના જે પ્રશ્નો 1-5 જે છે એની અંદર તમારે નીચે આપેલા ફકરાને કાળજીપૂર્વક વાંચવાનો છે અને પ્રશ્ન 1-5ના જવાબો સાચા ક્રમ ઉપર વર્તુળને ઘૂંટી અને ભરવાનો રહેશે। હવે પ્રથમ આપણે આ જે તમારું પ્રશ્નપત્ર છે આ પ્રકારનો એક ફકરો આપેલો હશે એને તમારે ધ્યાનથી પેલો વાંચવાનો છે। હું વાંચું છું, ધ્યાનથી તમે સાથે પણ વાંચી શકો છો કે ભારતમાં રેલ માળખાની યોજના સર્વપ્રથમ ઈસવીસન 1832માં બનાવવામાં આવી હતી, પરંતુ 10 દશકા સુધી, દશકો એટલે મિત્રો 10 વર્ષ સુધી આ દિશામાં કોઈ પ્રગતિ થઈ નહીં। ઈસવીસન 1844માં ખાનગી ઉદ્યોગ સાહસિકોને મંજૂરી આપવામાં આવી, માલ સામાનના સ્થાનિક પરિવહન માટે 22 ડિસેમ્બર 1851ના રોજ ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત થઈ। જોકે લોકો માટે પ્રથમ પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ ઈસવીસન મિત્રો 1853ની 16 એપ્રિલના રોજ મંબઈથી થાણે વચ્ચે થયો હતો, જેને 1.5 શતક જેટલો સમય લાગ્યો હતો। આટલા વર્ષોમાં ભારતીય રેલવેએ ઘણો વિકાસ કર્યો છે। શરૂઆતના રેલવે એન્જિનો વરાળ યંત્રો હતા, એટલે કે પ્રથમ વરાળ યંત્રો હતા, તે કોલસો અને પાણીથી ચાલતા હતા। તે પછી ડીઝલ એન્જિન આવ્યા અને પછી વીજળીથી ચાલતા ઇલેક્ટ્રિક એન્જિન આવ્યા। હવે નજીકના ભવિષ્યની અંદર મિથેનોલથી ચાલતા એન્જિન આવશે। મિથેનોલથી ચાલતા એન્જિનોથી કાર્બનનું ઉત્સર્જન નહીં થાય, તેના કારણે પર્યાવરણને સંરક્ષણની અંદર મિત્રો મદદ મળશે। પરંપરાગત રેલવેમાં લોખંડના સમાંતર 2 પાટા હોય છે, ડબલ ટ્રેક ઉપર રેલવે દોડે છે, પણ મોનોરેલમાં 2 કોરવાળા 1 જ મેટલ પાટાનો ઉપયોગ થાય છે। વિશ્વની પ્રથમ મોનોરેલ રશિયામાં ઈસવીસન 1820ની અંદર બની હતી, ચેસન્ટ લાઇન મુસાફરોને લઈ જતી વિશ્વની પ્રથમ મોનોરેલ હતી। મોનોરેલ ખર્ચાળ છે, જો કે નાના અંતરના સ્થળો અને મનોરંજન પાર્કમાં તેનો ઉપયોગ થાય છે। વિશ્વની સૌથી વ્યસ્ત મોનોરેલ ટોકિયો મોનોરેલના દરરોજ સરેરાશ 1,27,000 જેટલા મુસાફરો મુસાફરી કરે છે। ભારતમાં પણ મોનોરેલની શરૂઆત જે છે એ મિત્રો થઈ ચૂકી છે। હવે આપણે 5 પ્રશ્નો છે એનો જવાબ આપીશું। ભારતમાં મુસાફરી માટે સૌપ્રથમ રેલ સેવાનો પ્રારંભ ક્યારે થયો? 1832, 1851, 1844 કે 1853? તો ખાસ જોઈ લો મુસાફરો માટે જે છે તો અહીં આપણે લખ્યું છે એને ફરીથી એક વખત જોઈશું કે મુસાફરો માટે મિત્રો
એટલે કે પેસેન્જર ટ્રેન જે છે એ મુસાફરો માટેની ટ્રેન છે એ 1853ની અંદર ચાલુ થઈ હતી. એટલે સાચો જવાબ જે છે એ આવશે 4 નંબર 1853. તો 4 નંબરનો જે તમારો વર્તુળ છે ઓએમઆરની અંદર એ સંપૂર્ણ તમારે ગોળ ભરવાનો રહેશે. ત્યારબાદ નંબર 2, દોઢ શતક એટલે કેટલા વર્ષ થાય? 15 વર્ષ, 100 વર્ષ, 115 વર્ષ કે 150 વર્ષ? પ્રથમ મિત્રો તમારે જોવાનું છે દોઢ શતક. શતક એટલે 100 વર્ષ થશે અને દોઢ છે તો એક આખું અને એક અડધું. તો સાચો જવાબ જે છે એ 150 વર્ષ આવે છે, દોઢ શતક. ત્યારબાદ આગળ વાત કરીશું રેલવે એન્જિનમાં નીચેના પૈકી કયા ઈંધણનો ઉપયોગ વાતાવરણને વધુ શુદ્ધ રાખે છે? તો અત્યારે મિત્રો વાત કરીએ તો કોલસો, ડીઝલ, વીજળી અને મિથેનોલ. તો અહીં આપણે જોઈશું કે જે એના અહીં આપણને આપેલા છે કે પ્રથમ વરાળ યંત્ર હતા, પછી ડીઝલ એન્જિન, પછી ઇલેક્ટ્રોનિક અને છેલ્લે મિથેનોલ જે છે એ મિત્રો પર્યાવરણને વધુ જે છે એ કાર્બન ઉત્સર્જન નહીં થાય માટે સંરક્ષણને મદદ થશે. માટે જવાબ આવશે મિથેનોલ. મિથેનોલથી જે ચાલતા છે એ મિત્રો વધુ શુદ્ધ રાખશે. ત્યારબાદ નંબર 4, મોનોરેલનો લાગુ પડતો ન હોય તેવું વિધાન કયું છે? તો પ્રથમ મિત્રો તમારે વિધાન લાગુ ન પડતું હોય એ જોવાનું છે. ખાસ તમે પ્રશ્ન જે વાંચો છો એની અંદર આની અંદર મોનોરેલને લાગુ પડતું ન હોય તેવું વિધાન કયું છે? તો નજીકના સ્થળો વચ્ચે તે ઉપયોગી છે, ડબલ ટ્રેકના સંદર્ભમાં તે મૂકી છે, વિશ્વની પ્રથમ મોનોરેલ ટોકિયો મોનોરેલ છે અને બાલ ઉદ્યાનમાં તેનો ઉપયોગ થતો જોવા મળે છે. હવે મિત્રો આપણે અહીં પ્રથમ જોઈએ મોનોરેલ. તો વિશ્વની પ્રથમ મોનોરેલ જે છે રશિયામાં શરૂ થઈ હતી. ક્યાં શરૂ થઈ હતી? રશિયાની અંદર શરૂ થઈ હતી. તો અહીં લખ્યું છે કે વિશ્વની પ્રથમ મોનોરેલ ટોકિયો, એટલે કે આ જે છે 2 નંબરનું એ લાગુ પડતું નથી. ત્યારબાદ આગળ વાત કરીશું વિશ્વની પ્રથમ મોનોરેલ કઈ સાલમાં શરૂ થઈ હતી. તો પાછા આપણે ફકરો ઉપર જઈશું. તો મિત્રો અહીં લખેલું છે કે વિશ્વની પ્રથમ મોનોરેલ ઈસવીસન 1820ની અંદર બની હતી. તો આપણે જે ઓપ્શન છે એ 1820 જે છે એ સાચો છે, એટલે કે 1 નંબર જે છે એ સાચો છે. આટલો જ મિત્રો તમારે ફકરોને વાંચવાનો છે, સમજવાનો છે અને ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. ત્યાર પછીના આપણે આગળના વિડીયોમાં મિત્રો જોઈશું ગુજરાતના અભયારણ્યો વિશેની માહિતી વાંચી અને પ્રશ્ન નંબર 6 થી 10ના સાચા જવાબો આપીશું. એ મિત્રો વિડીયો જોવા માટે જે અત્યારે તમે એન્ડ સ્ક્રીન જોઈ રહ્યા છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર જઈ અને જોઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો છે તો તમારા મિત્રો જે ધોરણ 8ની અંદર અભ્યાસ કરી રહ્યા છે ત્યાં સુધી, એટલે કે તેમના સુધી મિત્રો પહોંચાડજો જેથી કરીને તેઓ પણ આ નાશની પરીક્ષાની તૈયારી કરી શકે.